બાલારામમાં મળશે માત્ર 25 રૂપિયાનું ભોજન, એ પણ દેશી ભોજન। તમારે પણ ભોજન કરવું હોય તો એકવાર બાલારામમાં તમે વિઝિટ કરી શકો છો અને દેશી ભોજનનો લાભ લઈ શકો છો। અમે લોકો પણ ગયા હતા, વિડીયો શૂટ કર્યા અને તમારી સાથે વિડીયો શેર કરીશ। અને જો તમારે જવું હોય તો પાલનપુરથી આવેલું છે થોડી દૂર, જેમ કે બાલારામ, તો એકવાર તમે જઈ શકો છો। અને જે પણ તમારે દેશી સ્ટાઇલમાં જમવું હોય તમે કેન્ટીનની અંદર જમી શકો છો। તો આપણે કરીએ આગળ વિડીયો। બધાને જેમ હતા, મારું નામ છે ચંપક અને તમે જોઈ છે યુટ્યુબ ચેનલ ચંપક બ્લોગ। તો મિત્રો, ચેનલ પર પહેલી વાર આવ્યો હોય છે, સાઈડમાં તમને લાલ કલરનું બટન દેખાતું છે, એને જલ્દીથી દબાવી દીજો, બેલ આઇકન પૂર્ણ કરજો, કેમ કે આગળ તમને સૌથી પહેલાં મારા વિડીયોની નોટિફિકેશન મળે। તો મિત્રો, બાલારામમાં મળશે માત્ર 25 રૂપિયાનું ભોજન, જેમ કે તમે પણ સાંભળ્યું હશે અને મેં પણ સાંભળ્યું હતું કે બાલારામમાં મળશે 25 રૂપિયાનું ભોજન। તો અમે તરત ત્યાં આગળ વિઝિટ કરી અને અમે લોકો ત્યાં પહોંચી ગયા। તો મતલબ કે ત્યાં જઈને અમે વાતચીત કરી, તો મતલબ એ લોકો મને એવું કીધું કે સવારે 10 વાગ્યાથી લઈને અને બપોરના 3 વાગ્યા સુધી કેન્ટીન ચાલુ રહેશે અને બાકી તમે જશો તો કેન્ટીન તમને બંધ જોવા મળશે। તો અમે લોકો ગયા હતા, મતલબ કે અમે થોડા લેટ પડી ગયા, તો મતલબ જમવાનું તો અમને ના મળ્યું, પણ વિડીયો શૂટ કર્યો અને હું તમારી સાથે વિડીયો શેર કરીશ। અને જો તમારે પણ જવું હોય તો તમે એકવાર બાલારામ જઈ શકો છો અને હું તમને જગ્યાનું એડ્રેસ આપી દઉં, જેમ કે જગ્યાનું એડ્રેસ છે પાલનપુરથી થોડું જ આગળ આવેલું છે, જેમ કે બાલારામ, અને વિશાળ જગ્યા છે, મહાદેવજીનું મંદિર પણ છે। જ્યારે પણ તમે દર્શન કરવા જાઓ તો કેન્ટીનમાં તમને દેશી ભોજન મળશે, તો તમે દેશી ભોજન પણ તમે કરી શકો છો। અને બાકી મતલબ કે વિશાળ જગ્યા છે, મહાદેવજીનું મંદિર છે, અને બાકી તમારે ભોજન કરવું હોય તો તમે કેન્ટીનમાં જઈને કરી શકો છો। અને જેમ કે અમે તો ગયા, પણ મતલબ કે જમવાનું અમે થોડા લેટ પડી ગયા, તો મતલબ કે જમવાનું તો મને ના મળ્યું, પણ અમે ત્યાં જઈને વાતચીત કરી કે અમે અમારે વિડીયો શૂટ કરવો હતો, તો એ લોકો કીધું તમે વિડીયો શૂટ કરી શકો છો અને જે પણ તમારે મતલબ કે જેટલા પણ તમારો ઓડિયન્સ છે એમ તમે વિડીયો શેર કરી શકો છો। અને જો તમારે પણ વિઝિટ કરવી હોય તો એકવાર તમે બાલારામ જઈ શકો છો અને દેશી ભોજનનો લાભ લઈ શકો છો। તો હવે હું તમને બતાવીશ કેન્ટીન કેવી રીતે બનાવેલી છે, અને જેમ જેમ એકદમ દેશી ભોજન તમને મળશે જમવામાં, તો એકવાર તમે જઈ શકો છો। અને વિડીયોને લાઈક ના કરો તો વિડીયોને લાઈક કરી દેજો, અને જો તમારો કોઈ સવાલ હોય તો મારી ઇન્સ્ટાગ્રામ આઈડી છે cg2appic અને લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાં જઈને તમે ઇન્સ્ટાગ્રામ પર આવી શકો છો અને જે પણ સવાલ હોય તમે ઇન્સ્ટાગ્રામ પર કરી શકો છો। તો હવે હું તમને બતાવી દઈશ કેન્ટીન કેવી રીતે બનાવેલી છે, અને મતલબ કે એકદમ દેશી સ્ટાઇલની અંદર કેન્ટીન બનાવેલી છે। તમે જોશો તો તમને એકદમ આનંદ આવશે, બેસવાનું મન લાગશે, જેમ કે ખુલ્લામાં જ કેન્ટીન અને એકદમ દેશી સ્ટાઇલની અંદર। તો મતલબ કે એકવાર તમે ત્યાં જશો ત્યારે તમને ખ્યાલ આવશે કે મતલબ કે દેશી ભોજન અને દેશી સ્ટાઇલમાં કેન્ટીન બનાવેલી। તો હું ત્યાં પણ ગયો રોકવાનો, મતલબ કે મને પણ આનંદ આવ્યો, અને તમે જશો તો તમને પણ આનંદ આવશે, તો એકવાર તમે જઈ શકો છો। અને બાકી દેશી ભોજન તમારે જમવું હોય તો એકવાર જઈ શકો છો બાલારામ, અને મહાદેવજીના દર્શન પણ કરી શકો છો। અને કમેન્ટ કરીને બતાવજો કે આ વિડીયો કેવો લાગ્યો, અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો હવે હું તમને બતાવીશ આગળનો નજારો।
ફાઇનલી મિત્રો અમે આવી ગયા છીએ અને બેસવાની સુવિધા તમે જોઈ શકો છો, જેમ કે ટેબલ જ લગાવેલા છે, જેને પણ અહીંયા પણ બેસવું હોય એ અહીંયા પણ બેસી શકે છે બહાર ખુલ્લામાં, અને જેને કેન્ટીનના અંદર બેસવું હોય એ તમે કેન્ટીન આ જોઈ શકો છો, દેશી સ્ટાઇલની અંદર કેન્ટીન છે અને અંદર પણ બેસવાની સુવિધા છે, અને જેમ કે આ હાથી નવી કેન્ટીન બનાવી હતી માત્ર 25 રૂપિયામાં જમવાનું દેશી સ્ટાઇલમાં, તો હું તમને અહીંયાનો નજારો બતાવી દઉં એકવાર તમે જોઈ શકો છો, અને કેન્ટીનમાં તમે એકવાર આવવાનું ના ભૂલતા તો જોઈ લો, પાછળનું વ્યૂ જેમ કે આવું લાગી રહ્યું છે, અને નીચેની સાઈડ પર જોશો તો એક મંદિર જોવા મળશે મહાદેવનું, અને જેમ કે અહીંયા પણ અમે બેઠા છીએ, આ બધા મારા ફ્રેન્ડ લોકો છે, અને આ તમે કેન્ટીનનો અંદરનો નજારો તમે જોઈ શકો છો, કલર કેવી રીતે મતલબ કે એટલો મસ્ત લાગી રહ્યો છે, અહીંયા તમને બેસતો તો તમે જેમ કે લોકો જમી પણ રહ્યા છે, અને અહીંયા પણ તમે બેસતો તો તમને બેસવાનું પણ સારું લાગશે, અને આ જુઓ તમે સબ્જી અને જેમ કે અહીંયા પણ સુવિધા ચાલુ જ છે જમવાની, તો આની આ સાઈડ પર બની રહ્યું છે દેશી સ્ટાઇલમાં જમવાનું, તો તમે જોઈ શકો છો, અને હવે તમને બહારનો નજારો પણ બતાવી દઉં એકવાર કે બહાર મતલબ કેવું લાગી રહ્યું છે, તે તો બહાર તમે જોશો તો બહારનું તમને વાત કરીએ તો બહાર તમે જોશો તો તમને જેમ કે બહાર પણ એકદમ મતલબ કે ખુલ્લી ઠંડી હવા આવી રહી છે, અને આજુબાજુ તમને જંગલ જોવા મળશે, જેમ કે અને જંગલની સાઈડ પર તમે જો દેખશો તો તાર મતલબ કે લગાવેલો છે, મતલબ કે કોઈ આ સાઈડથી પેલી સાઈડ ના જઈ શકે, અને જેને પણ જવું હોય એ પાછળ રસ્તા છે નહીં જઈ શકે છે, અને આ હતા ટેબલો, અને અહીંયા પણ બેસવાની પણ ફૂલ સુવિધા છે, અને બાકી ઠંડી હવા લેવી હોય અને દેશી નજારો મતલબ તમારે જમવો હોય તો એકવાર તમે વિઝિટ કરી શકો છો, અને બાકી તો અમે અહીંયા પણ રોકાણા પણ મતલબ કે અમે જમી ના શક્યા, કેમ કે મતલબ કે અમે લેટ થઈ ગયા હતા, અને એમને મતલબ કે અહીંયા પણ પાણી પીવાની પણ સુવિધા આપેલી છે, મતલબ કે મને પણ તરસ લાગે છે તો હું પણ ગયો હતો પાણી પીવા માટે, અને અહીંયા પણ પાણી પીવાની બી સુવિધા છે, અને હવે હું તમને જેમ કે આગળનો મતલબ કે એક મંદિર તમને દેખાતું હશે તો પણ અમે દર્શન કરવા ગયા હતા, પણ તો મતલબ કે કેમેરો અલાઉડ નહોતો, તો મતલબ કે અમે તેનો તમને ના બતાવી શક્યા, પણ તમે સામે મંદિર જોઈ શકો છો, તો પણ અમે દર્શન કર્યા, અને નીચે પણ મહાદેવનું મંદિર છે તો પણ અમે દર્શન કર્યા, અને મતલબ કે તો પણ અમે શૂટ કરો પણ મતલબ કે કેમેરો અલાઉડ નહોતો, એ માટે અમે તો પણ શૂટિંગ ના કર્યું, એ માટે રિયલી સોરી, અને આઈ હોપ તમને આ વિડીયો સારો લાગ્યો હશે, સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, અને તમારા મિત્રો સાથે એમને પણ શેર કરવા ના ભૂલતા, અને ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને છતી મારા નવા વિડીયો જોવા મળે તમને સૌથી પહેલાં, તો જોઈ લો તમે આ હતું મંદિર, અને જેમ કે આ તમને નીચે મંદિર જવાનો રસ્તો મળતો હશે, તમે અહીંયા જઈને તમે નીચે દર્શન પણ કરી શકો છો મહાદેવના, અને કમેન્ટની અંદર બતાવજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો, તો આપણે મળીએ બીજા બ્લોગમાં.